जय श्री राधे। तो बे स्त्री पात्रोनी तमने आजे वात करवी छे। पहलू एनु नाम छे माधवी अने छेक महाभारत मा एनी वात आवे छे। थयुं शुं, गालव नामना ऋषि हता, एमने पोताना गुरु विश्वामित्र એને ગુરુ દક્ષિણા દેવાનો વખત આવ્યો। વિશ્વામિત્રે શું માગ્યું તો કહે છે, મને 700 અશ્વ આપ, એ પણ દૂધ જેવા ધોળા, પણ એમના કાન કાળા હોવા જોઈએ। હવે આ ગાલવ તો પાણી પાણી થઈ ગયા, આવા અશ્વ લાવવા ક્યાંથી? એટલે ગયા યયાતિ નામના પ્રતિષ્ઠાન નગરીના રાજા પાસે અને માગણી કરી। યયાતિ કહે છે કે મારા રાજ્ય ભંડાર તો ખાલી છે, પણ હા, મારી પાસે એક ઘુણિયલ દીકરી છે, એનું નામ માધવી છે, એને તમે રાખી લો, એના બદલામાં તમને જરૂર 800 અશ્વ મળી જશે। હવે આ માધવીને લઈને ચાલ્યા ગાલવ અને અયોધ્યા નગરીમાં પહોંચ્યા અને ત્યાંના રાજાને આના રૂપ રંગના વખાણ કર્યા। કહે છે કે તમે આને પત્ની તરીકે રાખી લો અને મને 800 અશ્વ આપો। પેલો કહે છે કે 800 તો બહુ કહેવાય, હું 200 આપીશ। તો સામી શરત મૂકે છે કે તો તમે એને રાખો, પણ એક પુત્ર થશે ત્યારે હું પાછો લઈ જઈશ। મંજૂર। ત્યાર પછી કાશીના રાજા દિવોદાસ પાસે જાય છે, પાછી એ જ વાત કે 200 અશ્વ હું આપીશ, તો કે એક પુત્ર થશે પછી હું લઈ જઈશ। એમ કરી કરી અને 600 અશ્વ ભેગા થયા, વધારે અશ્વ મળતા નથી। એટલે આ ગાલવ ઋષિ વિશ્વામિત્રને કહે છે કે આ લો તમારા 600 અશ્વ અને 200 અશ્વની અવેજીમાં આ માધવી કન્યા। વિશ્વામિત્રને પણ એક પુત્ર થાય છે। પછી એ કન્યાને પાછી યયાતિ રાજા એના પિતા પાસે મૂકી દે છે। યયાતિ રાજા એનો સ્વયંવર રાખે છે, પણ એ સ્વયંવરમાંથી માધવી ત્રસ્ત થઈને ચાલી નીકળે છે અને સંન્યાસ લઈ લે છે। આમાં આપણે શું જોયું કે સ્ત્રી વ્યક્તિ નથી રહી, વસ્તુ થઈ ગઈ છે। આ 3000 વર્ષ પહેલાં મહાભારતના આદિ પર્વમાં આ કથા છે। બીજી વ્યક્તિ આજના જમાનાની, એનું નામ માયા એન્જેલુ, અમેરિકાની જાણીતી કવિયત્રી, હમણાં 2014માં એનું નિધન થયું। રાંક હપ્સી પરિવારમાં એ જન્મી। 7 વર્ષની હતી ને ત્યારે એના પર બળાત્કાર થયો। એટલો આઘાત લાગ્યો કે વર્ષો સુધી એણે વાચા ગુમાવી દીધી। 16 વર્ષની હતી, કુંવારિકા હતી, ત્યારે માતા બની ગઈ। જીવન નિર્વાહ કેમ કરવો? તો કેબલ કારની કંડક્ટર બની, પટકથા લખી, નટી બની, આત્મકથા લખી, અસંખ્ય કાવ્યો લખ્યા અને એટલી પ્રતિષ્ઠા કમાઈ કે બિલ ક્લિન્ટનનું જ્યારે પ્રમુખપદે ઇનોગરલ સમારોહ હતો ત્યારે માયા એન્જેલુને ખાસ કાવ્ય પઠન માટે આમંત્રણ અપાયું। અને જ્યારે 2014માં એનું નિધન થયું ત્યારે પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ એને આદરાંજલિ આપી। તો આપણી પાસે આ બે અંતિમો છે, એક માધવી અને બીજી માયા એન્જેલુ। માયા એન્જેલુની થોડીક પંક્તિઓ તમને એની ફ્લેવર મળે કે આ કેવી કવિયત્રી હતી। તો સ્ટીલ આઈ રાઈઝ એ કાવ્યમાં લખે છે, ડઝ માય સેક્સીનેસ અપસેટ યુ? ડઝ ઇટ કમ એઝ અ સરપ્રાઈઝ ધેટ આઈ ડાન્સ લાઈક આઈ હેવ ગોટ ડાયમંડ્સ એટ ધ મીટિંગ ઓફ માય થાઈઝ, લિવિંગ બિહાઇન્ડ નાઇટ્સ ઓફ ટેરર એન્ડ ફિયર આઈ રાઈઝ ઇન ટુ અ ડે બ્રેક દેટ્સ વન્ડરસલી ક્લિયર આઈ રાઈઝ બ્રિંગિંગ ધ ગિફ્ટ્સ that my ancestors gave. I am the dream
એન્ડ હોપ ઓફ ધ સ્લેવ આઈ રાઈઝ આઈ રાઈઝ આઈ રાઈઝ. તો આજે જે આ 8+1 સ્ત્રીઓ તમારી સામે, તમે જેને જાણવાના છો, આજે માણવાના છો, તે માધવીના કુળની નથી, એ બધી માયા એન્જેલોના કુળની છે. અને માર્ચ મહિનામાં જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ એના સંદર્ભમાં આજે આપણે આ લેડી સ્પેશિયલ રાખી છે. હું કહેતો હતો કે મુઆઓ જલ્દી કરો, કારણ કે આ લેડીઝ સ્ટેપે સ્પેશિયલ ઉપડવામાં મોડું થઈ રહ્યું છે અને ફૂટ ઓવરબ્રિજની ઉપર ઘણી ગર્દી થઈ ગઈ છે. એટલે આખરે ચાલુ કર્યો છે કાર્યક્રમ. તો લેટ ધ કર્ટન રાઈઝ રાઈઝ રાઈઝ. સા
પ્રથમ તો અહીં ઉપસ્થિત સર્વે મહેમાનોનું હાર્દિક સ્વાગત. આપણામાં એમ કહેવાય કે લગ્નમાં માણસ ભેગું કરવું હોય તો વ્યવહાર જોઈએ, મેળામાં માણસ ભેગું કરવું હોય તો તહેવાર જોઈએ, અને શહેરમાં માણસ ભેગું કરવું હોય તો રવિવાર જોઈએ. આજે યોગાનુયોગે ત્રીજો રવિવાર આપ સૌ મળ્યા એટલે તહેવાર અને વ્યવહાર બંને સંપન્ન થઈ ગયા. જોવાની વાત એ છે કે ઘરમાં એકબીજા એકબીજાને સાંભળતા નથી હોતા ત્યારે આપ સૌ 8+1 એવી 9 જોગણીઓને સ્ત્રીઓને સાંભળવા માટે આવ્યા છો.
લેડીઝ સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજની આ ખાસ સવાર માત્ર ને માત્ર લેડીઝ એટલે કે સ્ત્રીઓ માટે સુરક્ષિત આરક્ષિત રાખવામાં આવી છે. લેડીઝ સ્પેશિયલ કેમ? વિજ્ઞાન કહે છે કે પુરુષ પાસે એક્સ અને વાય ક્રોમોસોમ્સ હોય છે, જેથી કરીને તે પુરુષ બને છે. કુદરતે એક એક્સ ક્રોમોસોમની સાથે જે એક્સ ફેક્ટર એક્સ્ટ્રા એક્સ ફેક્ટર આપ્યું છે એ ડબલ એક્સ ક્રોમોઝોમ, એટલે લેડીઝ, અને તેટલા માટે લેડીઝ સ્પેશિયલ છે. એ કદાચ રસોઈમાં રાંધણિયામાં રસોઈ પણ કરતી હશે, પણ એ જ હાથે એ પ્લેન પણ ચલાવી શકે, ઘર પણ ચલાવી શકે, અને કદાચ રાષ્ટ્ર પણ ચલાવી શકે, એટલા માટે લેડીઝ સ્પેશિયલ છે. એ એના આંસુઓનું તોરણ બનાવી અને પરિવારને પણ સાચવી લે અને સ્વમાન પણ સાચવી લે, એટલા માટે લેડીઝ સ્પેશિયલ છે. અને એટલા માટે એના માટે એક સવાર ફાળવવી ઘટે. આજે આ મંચ ઉપર 8 સ્પેશિયલ લેડીઝ આપની સમક્ષ અમે રજૂ કરીશું. એમ જુઓ તો દરેકે દરેક સ્ત્રીમાં કંઈ ને કંઈ વિશિષ્ટતા હોય છે. આપ સૌ અહીંયા આવ્યા છો, સજોડે આવ્યા હશો, તો આપની સાથે આપના જે પત્ની આવ્યા છે એ આજની સવારને સાચવવા જે ઝડપથી સવારે 4 નાસ્તો બનાવીને આપની સાથે આવી હોય, કે અહીંથી પાછા જઈને ઝડપથી લંચ પ્રિપેરેશન કેમ કરું એનો પણ આગોતરા તૈયારી કરીને આવી હોય, એ પણ સ્પેશિયલ છે. કદાચ આપ સજોડે નથી આવ્યા તો ઘેરે રહીને અત્યારે પરિવારને સાચવી રહેલી લેડી પણ સ્પેશિયલ છે. આપણે ઘેરે ઝાડુ ખટકો ઝાડુ પોછા કરતી એકે હજારા 10 કામો સાથે કરતી જાય, 10 ઘરોને સાચવતી જાય, અને ઘેરે જઈને પોતાના પણ બાળકોને પતિને સાચવે એ કાંતાબાઈ શાંતાબાઈ પણ મહદઅંશે સ્પેશિયલ જ છે. પણ અહીં મંચ ઉપર જે પ્રતિભાવંત નારીઓ રજૂ થશે એ ગુજરાત ગુજરાતીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે, કે ક્યાંક ને ક્યાંક પોતપોતાના સંજોગો સામે લડીને કે ક્યાંક ને ક્યાંક ઈશ્વર દત્તે એમને જે પ્રતિભા આપી છે એ પ્રતિભાને ઉજાગર કરીને આ મુકામ ઉપર પહોંચી છે. એમની વાતો સાંભળીએ તો આગળ ઉપર આવનારી પેઢી, અહીં ઉપસ્થિત જેટલા મહેમાનો છે એ સૌને કંઈ ને કંઈ પ્રેરણા મળે અને નારી શક્તિની એક જે મશાલ છે એ કાયમ રહે. સવારની સુંદર શરૂઆત કરી કર્ણાટિક મ્યુઝિકથી યુવા કલાકાર સુશ્રી નુપુર જોશીએ. નુપુરબેન માટે એટલું કહેવાનું કે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત તેમજ કર્ણાટિક સંગીતમાં જેમણે મહારત હાંસિલ કરી છે એવા યુવા કલાકાર છે. કર્ણાટિક સંગીત તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરના ગુરુ શ્રી ચિત્રવીણા રવિકિરણ પાસેથી તથા હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ડૉક્ટર વિકાસ કશાળકર અને સુશ્રી શાલમલી જોશી પાસેથી તેમણે પ્રાપ્ત કરેલ છે. સાથે સાથે હળવ્યું કંઠ્ય સંગીત તેમણે ગુરુશ્રી કૌમુદી મુનશી તથા સુશ્રી હેમાબેન દેસાઈ પાસેથી મેળવેલ છે. નુપુરબેન જોશીનું આ મંચ ઉપર ખૂબ ખૂબ સ્વાગત, અને નુપુરબેનને વિનંતી કરું. કેમ છો? બસ મજામાં. અમે ગાતા હતા ત્યારે મને અકબર ઇલાહાબાદીનો બહુ સરસ શેર યાદ આવતો હતો કે ઉને શોકે ઇબાદત ભી હૈ ઔર ગાને કી આદત ભી, ઉને શોકે ઇબાદત ભી હૈ ઔર ગાને કી આદત ભી, નિકલતી હૈ ઠુમરિયા ઉનકે મુંહ સે, નિકલતી હૈ દુઆએ ઉનકે મુંહ સે ઠુમરિયા હોકર. એવી સુંદર આપનો કંઠ છે, અને બંને અલગ અલગ શૈલીનું ગાયન આપ શીખ્યા છો, એટલે એ વિશે ઘણા બધા સવાલો થાય. આપે સપ્તક અમદાવાદ, ભવન્સ અંધેરી જેવા વિશાળ ફલક પર કાર્યક્રમો આપ્યા છે, અને હાલમાં જ સ્નેહલભાઈ મજુમદાર સાથે ઉડત અબિલ ગુલાલ જેને 25મું વર્ષ ચાલી રહ્યું છે એના પણ ભાગરૂપે આપ ભારત વર્ષમાં ઠેક ઠેકાણે શાસ્ત્રીય સંગીતનો પ્રસાર અને પ્રચાર કરી રહ્યા છો. તો સૌથી પહેલો અહીં જે દર્શકો છે એમને એક સવાલ એ થાય કે ગુજરાતી થઈને કર્ણાટિક સંગીત તરફ આપનો રુઝાન કઈ રીતે રહ્યો? જી યસ, કર્ણાટક સંગીત તરફ મારું જે તાલીમ શરૂ થઈ ઇટ વોઝ પ્યોરલી એક્સિડેન્ટલ. એટલે અમારા કેમ્પસમાં જે સાઉથ ઇન્ડિયન લેડી હતા જે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક શીખવતા હતા એ સમયે, એન્ડ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ આઈ વોઝ ટુ યંગ ટુ ડિસાઈડ કે મને
હિન્દુસ્તાની કરવું છે કે કર્ણાટક સંગીત કરવું છે. મને ખાલી ગાવામાં બહુ જ આનંદ આવતો હતો, આઈ વોઝ ક્લિયર અબાઉટ ધેટ. એટલે આઈ જસ્ટ સ્ટાર્ટેડ ગોઈંગ ટુ હર, હું એમને પાસે જવા લાગી અને મને બહુ જ આનંદ આવતો હતો એ સંગીતમાંથી. અને 8 વર્ષ એકદમ સહજતાથી એમની પાસે હું શીખી. સો ઇટ વોઝ પ્યોરલી એક્સિડેન્ટલ. અને ભગવાનની કૃપાથી મને કોઈ દી કર્ણાટક સંગીત જ્યારે હું શીખતી હતી એમની પાસે તો મને કોઈ દી લેંગ્વેજનો પ્રોબ્લેમ મને ના થયો. અને મને હંમેશા હું કોઈ પણ ગીત હોય તો એનું હું સૂર જોઉં, એનું ટ્યુન જોઉં, શબ્દ ના સમજાતા હોય તો પણ દેટ વોઝ નેવર અ બેરિયર ફોર મી. એટલે ઇટ વોઝ પ્યોરલી એક્સિડેન્ટલ. જી, નોટ પ્લાન્ડ એટ ઓલ. એક્ઝેક્ટલી. અને કર્ણાટિક અને હિન્દુસ્તાની ક્લાસિકલ જે સંગીત છે એનું જે દર્શકો સુવિદિત છે એમને તો ખ્યાલ હશે જ, પણ જેમને નથી ખબર એમને માટે ટેકનિકલી એમાં કયા કયા તફાવત કે સામ્યતા હોતી હશે? જી, કર્ણાટક સંગીત અને હિન્દુસ્તાની સંગીત વચ્ચે જે મુખ્ય ફરક છે, વિચ આઈ હેવ ઇમ્બાઇબ ફ્રોમ માય ગુરુઝ, ઇઝ ધેટ એની જે ગાવાની જે શૈલી છે, સ્ટાઇલ ઓફ સિંગિંગ, દેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ. એટલે કર્ણાટક સંગીતમાં આપણે જે અવાજમાં જે ઓસિલેશન્સ લાવીએ છીએ ગાતે આપણે ગાઈએ ત્યારે એને ગમકમ કહેવાય છે. અને હિન્દુસ્તાની સંગીતમાં આપણે એને આંદોલન કહીએ છીએ. એટલે ગાવાની શૈલીમાં મુખ્ય ફરક છે, એને કારણે બે સિસ્ટમ જુદી પડી જાય છે, નંબર વન. નંબર ટુ, ઓફકોર્સ લેંગ્વેજનો તો ફરક છે જ, એમાં તામિલ, તેલુગુ, સંસ્કૃત એ બધું વપરાય છે. અને હિન્દુસ્તાનીમાં આપણે બ્રજભાષા, હિન્દી એનો ઉપયોગ વધારે થતો હોય છે. થર્ડલી, બે સિસ્ટમ્સમાં સિમિલર રાગાઝ પણ ઘણા છે. જેવી રીતે આપણો જે માલકોન્સ છે તો એ હિન્દોલમ છે કર્ણાટક સંગીતમાં, પછી એમનો જે અલહ્યા બિલાવલ છે, આપણો અલહ્યા બિલાવલ છે તો એમાં શંકરાભરણમ છે. એવી રીતે ઘણા રાગ સિમિલર પણ છે. એટલે મુખ્ય દિસ ઇઝ સમ ઓફ ધ ફ્યુ ડિફરન્સીસ એન્ડ સિમિલરિટીઝ. જી, અને એવું ખરું કે આ બંને શૈલીમાંથી આપને કોઈ શૈલી ગ્રહણ કરવામાં કંઈ થોડી તકલીફ પડી હોય કે બંને પેરેલલ જતા હતા? મારા પર્સનલ એક્સપિરિયન્સમાં કર્ણાટક સંગીત ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ, આપણા મંદિરોમાં સાઉથમાં ગવાતું, એન્ડ વન ઓફ ધ મોસ્ટ ટફેસ્ટ સ્ટાઇલ્સ. એટલે એઝ ફાર એઝ આઈ હેવ સીન એન્ડ એક્સપિરિયન્સ્ડ, જો તમે કર્ણાટક સંગીત નાનપણથી પહેલાં જો તમે શીખો તો પછી એ કરીને પછી જો તમે હિન્દુસ્તાની કરો તો હિન્દુસ્તાની તમને ઘણું સરળ લાગે. જી, પણ જનરલી અધર વે રાઉન્ડ નથી થતું કે પહેલાં કોઈક હિન્દુસ્તાની કરે અને પછી કર્ણાટક કરે, એવું અત્યાર સુધી નથી થયું. સો કર્ણાટક મ્યુઝિકમાં શું થાય કે એને કારણે તમારો સૂર બહુ જ પાકા થાય, તમારું લય, તમારી જે તાલ છે એ લોકોની તાલ બહુ જ સ્ટ્રોંગ હોય. કર્ણાટક સંગીતની જે આખી તાલની સિસ્ટમ છે, કારણ કે એ લોકો પોતે એના હાથેથી તાલ આપે, એને કારણે યુ નો એક્ઝેક્ટલી વેર યુ આર અને તમારી લય બહુ સ્ટ્રોંગ થાય. એટલે ઇટ હેલ્પ્સ યુ ઇન ધ હિન્દુસ્તાની સિસ્ટમ. એટલે ઇન માય પર્સનલ એક્સપિરિયન્સ, બિકોઝ આઈ ડીડ કર્ણાટક ફર્સ્ટ, એને કારણે મને હિન્દુસ્તાનીમાં ઘણી સરળતા થઈ. જી, રિયાઝમાં પણ કંઈ ફરક પડતો હશે એમાં? યસ, રિયાઝમાં બહુ જ મોટો ડિફરન્સ છે. જે બેસિક એક્સરસાઇઝીસ હોય છે અવાજ માટે, વોર્મઅપ કરવા માટે, ગમે એ તમે રાગ ગાઓ એની પહેલાં, એ બેસિક એક્સરસાઇઝીસ બંનેની બહુ જ અલગ છે. એટલે એ તમારે અલગ રિયાઝ એનો કરવો પડે. યસ, નુપુરબેને રિયાઝની વાત કરીને નુપુરબેન સાથે એક બે શો કર્યા પછી મને પણ ઈચ્છા થઈ. એવું હોય ને, સખીઓ સખીઓ એકબીજાનું અનુકરણ કરે, એટલે મેં પણ તમારી જેમ એકવાર ગાવાની નાકામ કોશિશ કરી. અને ના, મેં ગાયું ખરેખર, હું રિયાઝ નુપુરબેન મને કહેતા હતા એ પ્રમાણે હું કરતી હતી. ને એક વખત કલાકાર હોય ને ગમે ત્યારે મૂડ આવી જાય, મેં રાતે રિયાઝ કરવાનો શરૂ કર્યો. એટલે અમારા પડોશી આવીને મને કહી ગયા કે બેન, બાબાને રોવા દો, તમે ગાવાનું રહેવા દો, તમારો દીકરો રડતો હોય તો ભલે રડતો, એનું વધારે સુરીલું છે. ત્યાર પછી મેં હિંમત નથી કરી. એટલે જેનું કામ જે કરે એ નાતે. પણ આપ સૌને એક બીજી વાત કહું કે નુપુરબેન ખરેખર મલ્ટીફેસેટ પર્સનાલિટી છે. એમના પિતા ડૉક્ટર પંકજભાઈ જોશી અને માતા ડૉક્ટર દિવ્યાબેન જોશી બંને પ્રાધ્યાપક, અને પંકજભાઈ તો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચમાં ખગોળશાસ્ત્ર અને ખગોળ ભૌતિક વિજ્ઞાન શાસ્ત્રના સિનિયર પ્રોફેસર છે, અને દિવ્યાબેન પણ સોશિયોલોજીના પ્રોફેસર છે. તો આપ પણ મેથ્સ અને ઇકોનોમિક્સ સાથે સ્નાતક અનુસ્નાતક છો,
સંગીત વારસામાં મળ્યું કે આમ કંઈ ગણતરી કરીને આવી ગયું કે કેવી રીતે? રાઈટ, બહુ જ સારો સવાલ છે. અમારા ફેમિલીમાં એકચ્યુઅલી કોઈ સંગીતમાં નથી. બધા મ્યુઝિક લવર્સ છે, ધે રિયલી એપ્રિશિએટ ઓલ કાઇન્ડ્સ ઓફ મ્યુઝિક, સાંભળવાની બહુ જ મજા આવે, પણ ઇન્ટુ મ્યુઝિક અમારા ફેમિલીમાં કોઈ નથી. મારા પેરેન્ટ્સને મારા સંગીતના ઇન્ટરેસ્ટની એ રીતે ખબર પડી કે હું જ્યારે 2 કે 3 વર્ષની હતી તો સૌથી પહેલાં સવારે ઉઠીને મીરાના ભજન સાંભળતી, બીજું બધું પછી કરતી, પણ સૌથી પહેલાં ઉઠીને મીરાના ભજન સાંભળવા બેસી જાઉં. અને મહાભારતની જે સિરિયલ આવતી એ ટાઈમે, તો એનું જે ટાઇટલ સોંગ હતું અથશ્રી મહાભારત કથા, એ હું આખું ઇન ટ્યુન આખું ગીત ગાતી. તો એમને કારણે એમને ખ્યાલ આવ્યો કે આને સંગીતમાં ડીપ ઇન્ટરેસ્ટ છે. એની પછી મારી તાલીમ શરૂ થઈ. ક્યાં બાત હે, નુપુરબેનના નામમાં જ જે નુપુર ખનકે છે, તો કર્ણાટિક સંગીતનો એક અમે રૂપરંગ જોયું. હવે અમે આપણી પાસેથી હિન્દુસ્તાની ક્લાસિકલ સંગીતનો એક નાનકડી ઝલક જોવા માગીએ છીએ, અને જેમાં તબલા પર સંગત કરી રહ્યા છે શ્રી સત્યપ્રકાશ મિશ્રા. નુપુરબેનને વિનંતી, થોડા હિન્દુસ્તાની ક્લાસિકલ ભી હો જાય. યસ. અને આવી સરસ કન્યકા હોય ને, અહીંયા તો આ નુપુરબેનથી શરૂઆત થાય છે. અહીંયા બધા એવા સરસ પ્રતિભાઓ આવવાની છે કે એમને જોઈને મને ઉદયનભાઈ ઠક્કરની વાત યાદ આવે કે જેના દર્શનથી સ્વયં ભગવાન પણ ધન્ય થઈ જતા હોય ને, કંઈક આવું કહેવાની એ કલ્પના કરી શકતા હોય કે લઈ રસાલો રૂપનો કન્યા મંદિરે જાય, અહો દર્શન થઈ ગયા બોલે જાદવ રાય. એવી સરસ કન્યકાઓ, અમે કન્યકાઓ જ છીએ. એટલે આ પ્રથમ કન્યા હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક. બને હી
હા